બાબરમાં આઠમના દિવસે માતાજીના જન્મદિવસની ભક્તજનો દ્વારા ધૂમધામથી ઉજવણી કરાઈ। સરહદી બનાસકાંઠા જિલ્લાના ભાભર રાધનપુર હાઈવે પર આવેલા ખોડિયાર માતાજીના મંદિરે હીરાબા ઠક્કર અને ભાવિ ભક્તજનો દ્વારા ખોડિયાર માતાજીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। જેમાં તારીખ 17/2/8 દિવસે ખોડિયાર માતાજીના મંદિરે સવારથી જ ભાવિ ભક્તજનો ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેમાં ખોડિયાર ગ્રુપ બાબરના હીરાબા ઠક્કર અને સભ્યોએ સતત દર્શનાર્થીઓને અગવડ ન પડે તે માટે ખડે પગે ઊભા રહી સેવાઓ આપી, જેમાં ઠંડા પીણા, ચા, પાણી, નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા ભક્તજનો માટે હીરાબા ઠક્કર દ્વારા કરવામાં આવેલ। મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા ભક્તજનો ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાયો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં તળપદી ગુજરાતી ભાષામાં કોમેડી કરીને લાખો લોકોના ચહક એવા વાતાજી ઠાકોર અને ચંદનભાઈ રાઠોડ ગુજલવ ગુરુએ ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ત્યારબાદ દર્શનાર્થીઓને બંને કોમેડી કિંગ દ્વારા મનોરંજન કરાવ્યું હતું। બંને કોમેડી કિંગની સેલ્ફી લેવા લોકોએ પડા પડી કરી રહ્યા હતા। આમ ખોડિયાર આઠમના દિવસે માતાજીના બર્થડેની ઉજવણી કરાઈ। ખોડિયાર ગ્રુપ દ્વારા ખડે પગે રહી ભક્તજનોની સેવા કરવામાં આવેલ એવા કાંતુભા રાઠોડ ભાભર અમારે હેપી મોલના ઇતિશભાઈ સુમાભાઈ ઉર્ફે નામે ઠાકર હિજાબા તરીકે હીરાબા તરીકે પ્રખ્યાત છે અને મોટો માહોલ હતો। રોશની બાળકો બીજા કેક આપવા, બે વખત કેક આપી, ફુગાવો, ચોકલેટો અને ના પ્રસાદમાં જે આઈટમ, જે નાસ્તાની આઈટમ કે બધી પ્રસાદને લેવામાં આવી હતી। રાતે ભોજનો કર્યું હતું, મીઠો દાલ ભાત શાક લાડુ વગેરે આપી અને સમાજ આ દરેક સમાજના લોકોને બહુ હેતથી બોલાવી અને પૂછવ કર્યું। ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો, કબૂતર પંખીને દાણા રાખવામાં આવ્યા, મોજ મંડળ કર્યું, ભવાઈ મંડળ પણ આપવામાં આવી હતી, બે કલાકારો પણ આવ્યા હતા અને ફરે આવું આરક્ષ કરી આશા છે અમારી અને તમે બધા સાહ સાગર આપતા રહેજો। ખોડિયાર ગુરુ બાબર ખોડિયાર માતાજી જય। ખોડિયાર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, તેમાં સૌ પ્રથમ તો સજાવટ તમે જોઈ શકો છો કે મંદિરની અંદર જબરદસ્ત સજાવટ, માતાજીના તોરણો બધા જાઓ ફરકાવવામાં આવી। ત્યારબાદ બપોરે લગભગ 2 વાગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રા બેન્ડ બાજા સાથે એક બજારમાંથી નીકળી અને માતાજીના મુખ્ય મંદિર સુધી આવી અને ત્યારબાદ ગરબા અને રાસનું આયોજન પણ કરવામાં આવ્યું। ત્યારબાદ નાસ્તા, બધી જ પ્રકારના નાસ્તાઓનું આયોજન પણ કરવામાં આવ્યું। ગામમાંથી નગરજનો અને આજુબાજુના ગામમાંથી પણ ઘણા બધા લોકો આવીને ભોજન પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરેલું, તેનો લાભ લીધેલો અને આ આયોજન ટોટલી હિતેશ કુમાર સુમાલાલ ઠક્કર, જે નગરપાલિકાના સદસ્ય છે અને હેપી મોલના માલિક છે, એમણે આ આયોજન કરેલું હતું। એમણે સરસ આયોજન કરેલું છે અને દરેક ભક્તોએ લાભ લીધો। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના સભ્યોએ પણ ખાસ ભાગ લીધો અને ગ્રામજનોએ પણ ભાગ લીધો અને દરેકે ખૂબ આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ 5-6 વાગ્યા સુધી નાસ્તાના કાઉન્ટરો ચાલુ હતા અને દરેક લોકોએ, ગામડામાંથી બાળકોએ, આ બીજા ત્રીજા ઘણા બધા લોકોએ, ગામના નાગરિકોએ, વેપારીઓએ ખૂબ લાભ લીધો અને ત્યારબાદ બરાબર 7 વાગે ભોજન સમારંભ શરૂ કરવામાં આવ્યો। ભોજન સમારંભ બાદ એક ભવાઈ નાટક મંડળ, મહાકાળી ભવાઈ મંડળ તરફથી રજૂ કરવામાં આવ્યું, જે લગભગ 10-10:30 વાગ્યા સુધી ચાલેલું। આમ આખો દિવસ ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ખૂબ જ સરસ રીતે પ્રસંગ ઉજવાયો, તે બદલ ખૂબ ખૂબ ગામ લોકોનો, વેપારીઓનો અને દરેક માય ભક્તોનો ખૂબ ખૂબ આભાર માને છે। હિતેશ કુમાર સુમાલાલ ઠક્કરવતી, ભરતભાઈ ત્રિવેદી, બાબર, હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ કાર્યક્રમ દરમિયાન, કાર્યક્રમ શરૂ હતો એ વખતે જલવગુરુ અને વાસાભાઈ જે કલાકારો છે, એ કલાકારો આવી પહોંચતા લોકોના ટોળે ટોળો વળી ગયા, લોકચાહના જોઈ અને એમને પણ પ્રવચન આપીને લોકોને અને ગમત કરાવીને લોકોને ખુશ કર્યા અને લોકો પણ ખૂબ હાજર રહી અને સેલ્ફી લેવા માંડ્યા અને ખરેખર આ બંને કલાકારો ખૂબ ઉમદા કલાકારો હતા, એમણે પણ લોકો વચ્ચેથી સેલ્ફીઓ આપી હતી। બહુ સરસ રીતે કાર્યક્રમ ઉજવાયો અને દરેક વર્ગના લોકો હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ ધન્યવાદ અને અભિનંદન પાઠવે છે।
ખોડિયાર ગ્રુપ પાબર।